હરિઓમ નમસ્તે. આજે આપણે ત્રીજા અધ્યાયનો 24મો શ્લોક અત્યારે જોશું અને ભગવાન એ જ લોક સંગ્રહની વાત થોડી વધુ લંબાવીને કહે છે કે હું ત્રણે ત્રણ લોકમાં ઈશ્વર હોવાથી કશું કરવાની જરૂર નથી, છતાં પણ કર્મ કરું છું અને ક્યાં કારણથી હું કર્મ કરું છું એ બાબત આ શ્લોકની અંદર ભગવાને દર્શાવી છે. ઉત્સી દેયુઃ ઇમે લોકાઃ ન કુર્યાં કર્મ ચેદહં સંકરસ્ય ચ કર્તાસ્યાં ઉપહન્યા મિમાઃ પ્રજાઃ. આપણે સીધું એનો આપણે અન્વય આ શ્લોકને છૂટો પાડીને જોઈએ તો શ્લોક છે એ આ પ્રમાણે છે. ભગવાન કહે છે કે ચેત, ધારો કે જો અહમ કર્મ ન કુર્યામ, જો હું મારા કર્તવ્ય કર્મ ન કરું તો ઇમે લોકાહ ઉત્સી દેયુ, આ બધા જ લોકો છે એ નાશ પામશે. પ્લસ ભગવાને કીધું અહમ સંકરસ્ય કર્તાસ્યામ. સંકર શબ્દનો અર્થ થાય કન્ફ્યુઝન, સંકરનો અર્થ થાય ગૂંચવણ, મૂંઝવણ. એટલે કે ભગવાન કે હું બધી ગૂંચવણનો કરતા થઈશ, એટલે કે માણસોની અંદર હું ગૂંચવાડો ઉત્પન્ન કરી શકું અને ઈમાહ પ્રજાહ ઉપહન્યામ, આ બધી જ પ્રજા કે લોકોનો હું નાશ કરી નાખું જો હું કર્મ ન કરું તો. કારણ કે મોટાભાગના માણસો કેવી રીતે કર્મ કરવા એ નથી જોતા. મોટાભાગના માણસો ભગવાન કૃષ્ણે કર્મ કેમ કર્યા કે ભગવાન શ્રી રામે કર્મ કેમ કર્યા એ જ જોવે છે. અને જો ભગવાન કર્મ ન કરે તો ઇનડાયરેક્ટલી આડકતરી રીતે ભગવાને કહે કે ઇમા પ્રજા ઉપહન્યા, જાણે કે હું પ્રજાનો નાશ કરવા વાળો બનું. કારણ કે માણસોને ખબર જ નથી કે ખરેખર જીવન કેવી રીતે જીવાય, કર્મ કેવી રીતે કરવા, એ 24મા શ્લોકનો અર્થ છે. આવતીકાલે 25મો શ્લોક. હરિ ઓમ.